सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासऋषिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने खूब एथी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी भक्त चिंतामणि ग्रंथनी अंदर परचा विभाग अने एमां 137 प्रकरण एमां छेल्ले भोळा एवा झवेर भगत बाळ भक्त एनी कथा लखे छे। कुसंगीओना कहेवाथी शिवालय ऊपर चढ़ीने एठा पड़े छे अने भगवान श्रीहरि झवेर भक्तनी रक्षा करे छे। स्वामी आपणने खुमारी चढ़े महाराजनुं प्रत्यक्षपणुं आपणने मनाय આપણા જીવનની અંદર થયેલા શ્રીજી મહારાજના પરચાઓ આપણે સ્મૃતિપટ ઉપર હંમેશા હાજર રહે એના માટે સ્વામી આ પરચાઓ લખે છે। આગળ 137 પ્રકરણની અંદર સ્વામી આગળ લખતા લખે છે, એક અમદાવાદને માઈ પ્રાણવલ્લભ દ્વિજ રહે ત્યાંઈ ભજે સ્વામી નારાયણ નિત્ય બીજી વાર તા જાને અનિત્ય એક વાર ગોદાવરી ગયો મરકી રોગ માહી માંદો થયો રહ્યો નહીં રોગ ગના દિન તરત તજી ચાલ્યો જીવતન। પ્રાણવલ્લભ બ્રાહ્મણ છે, અમદાવાદની અંદર રહેવાવાળા છે। અમદાવાદના પ્રાણવલ્લભ બહુ સારા હરિભગત હતા, ભગવાન શ્રીહરિને નિત્ય ભજે છે અને મહારાજ સિવાયની બીજી વાર્તાને હંમેશા અનિત્ય જાણે છે। ભગવાનના ભક્તની સમજણમાં ભગવાન, ભગવાનનું ધામ, ભગવાનના મુક્તો એ નિત્ય છે, શાશ્વત છે, આ વસ્તુ હોવી જોઈએ। અને જેટલું માયામાંથી ઉત્પન્ન થયેલું કાર્ય માત્ર છે, નાશવંત છે, એનાથી થશે શું? જે વસ્તુને આપણે જેવું છે એવું જાણેલું હશે તો જે સમયે નાશવંત લોકને છોડવાનો સમય આવશે એ ઘડી કઈ છે, એ દિવસ કયો છે, કયો સૂર્ય આ દુનિયાની અંદર આપણા માટે છેલ્લો પ્રભાત હશે, કઈ રાત્રિ આ દુનિયાની અંદર આપણા માટે છેલ્લી હશે, કઈ ક્ષણ આ દુનિયાની અંદર આપણા માટે છેલ્લી હશે, કઈ તિથિ અને તારીખ આપણા માટે છેલ્લી હશે,
એ કોઈને ખબર નથી, પરંતુ દરેકને ખબર છે કે કોઈક તિથિ, કોઈક તારીખ, કોઈક સમય, કોઈક પ્રભાત અને કોઈક રાત મારા માટે ચોક્કસ છેલ્લી હશે, એની ચોક્કસ દરેકને ખબર છે. શ્રીજી મહારાજે એટલા માટે જ વચનામૃતની અંદર અનુસંધાનો અપાવતા અંત્યના ત્રીસમામાં કીધું, આ ઘડીએ ના પડે મરી જવું છે. શ્રીજી મહારાજે એનું અનુસંધાન અપાવતા જ અંત્યના 38માં કીધું, મેં સાંખ્યાદિક શાસ્ત્રોના અભ્યાસે કરીને, વિચાર કરીને એક સિદ્ધાંત કાઢ્યો છે, માયામાંથી ઉત્પન્ન થયેલું કાર્ય માત્ર નાશવંત છે. શ્રીજી મહારાજે આપણી આંખોને ખોલવા માટે એટલે જ પ્રથમના 12માની અંદર કીધું કે માયા થકી જીવ ક્યારે મુકાય તો તત્વે કરીને જ્યારે ભગવાનના સ્વરૂપને જાણે, માયાના સ્વરૂપને જાણે, પોતાના સ્વરૂપને જાણે, ત્યારે જીવ અજ્ઞાન થકી મુકાય છે. અને શ્રીજી મહારાજે ત્યાં સંપૂર્ણ ઉત્પત્તિ અને પ્રલયની વાત કરી છે. ખગોળ ભૂગોળના વચનામૃતની અંદર શ્રીજી મહારાજે ચાર પ્રકારના પ્રલયની વાત, નિત્ય પ્રલય, નિમિત્ત પ્રલય, પ્રાકૃત પ્રલય અને આત્યંતિક પ્રલય, ચાર પ્રલયની વાત કરીને પોતાના ભક્તજનોને રોજ પોતે સમજણ દ્રઢ કરી, ચાર પ્રકારના પ્રલય કરીને જગતમાંથી વૈરાગ્યને પામવા માટે શ્રીજી મહારાજે આપણને ઉપાયો બતાવ્યા છે. વિચાર આપણે જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી શ્રીજી મહારાજનો આપેલો વિચાર આપણા હૃદયમાં ઠરશે નહીં. કોઈ પણ વાતને સિદ્ધ કરવા માટે એ વાતની પાછળ સતત વિચારની જરૂર છે. કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય, એમાં પણ જે દુર્ગમ કાર્ય હોય, જે કઠિન કાર્ય હોય, જે રસ્તે આપણે ચાલેલા ન હોઈએ, તો આપણે બહુ વખત વિચાર કરવો પડે. આપણે અહીંથી દુકાને જઈને શાકભાજી લેવા જવું હોય તો એક જ વાર વિચાર કરવો પડે, એક જ વાર કરવો પડે. પણ આપણે સરહદ ઉપર લડવા જવાનું હોય કે ભાઈ સૈનિકો અત્યારે ઘણા બધા ઘાયલ થઈ ગયા છે અને થોડા સોલ્જરોની જરૂર છે, કંઈ નહીં તો ખાલી એક બંદૂક લઈને સરહદ ઉપર ઊભા રહેશો ને તો એ અમારી બહુ મોટી સેવા કરી ગણાશે, તો સ્વૈચ્છિક દેશવાસીઓ તમે અમારી આ સેવામાં પધારો તો સરહદ ઉપર જતા આપણે કેટલી વાર વિચાર કરીએ. અહીંથી સરહદ ઉપર મારે જવું છે એવું નક્કી કરતા જ કેટલો સમય જાય, અને ન્યા જવું છે પછી પાછું ન્યા જઈને ઊભું રહેવું છે એ ઊભા રહેવા માટેના વિચારમાં બીજો સમય જાય, અને ઊભો રહીશ ને ન્યા આગળ લડાઈ નહીં થાય ને કોઈની ગોળી સામે નહીં આવે એનો શું ભરોસો? આપણને કહેવામાં આવે કે અત્યાર બધું શાંત થઈ ગયું છે, તમે ચિંતા ના કરશો, ને આ તો ખાલી તમારે ઊભા રહેવાનું જ ગણતરી માટે, પણ સરહદ ઉપર સામેથી મોતની ગોળી આવે ગમે ત્યારે, એ સરહદ ઉપર ખાલી ઊભા રહેવાનું છે એવું કહેવામાં આવે તો એક કરોડો વિચારની જરૂર પડે, ત્યારે વ્યક્તિ સરહદ ઉપર જઈને ઊભો રહે. અને એક વખત હાકલ વાગે અને જે નીકળી પડે એ એવું સમજવાનું કે એને વિચાર પહેલેથી જ કરેલો હતો કે આ દેશ માટે મારે કુરબાન થઈ જવું છે, એ લોકો જ જાય. મારો કહેવાનો અર્થ એ છે કે જે કઠિન કાર્ય હોય, જે અસાધ્ય એવું કાર્ય હોય, એ કાર્યની અંદર હજારો વિચાર કરવા પડે. અહીં આગળ પ્રાણવલ્લભ પાસે એક વિચાર બહુ પાકો હતો કે ભગવાન સ્વામિનારાયણ સત્ય છે, ભગવાન સ્વામિનારાયણનું અક્ષરધામ સત્ય છે અને એના મુખ તો સત્ય છે, બાકી બધી જ વાર્તા, બાકી બધું જ આ જગતની અંદર દેખાતું બધું અનિત્ય છે. આ વિચારને રોજ દ્રઢ કરીએ આપણે, આપણે મોમોક્ષુ છીએ, આપણે મોક્ષ માર્ગે ચાલેલા મુસાફરો છીએ, આપણે પુરુષોત્તમની મૂર્તિ સુધી પહોંચવા માટે આ જન્મરૂપી યાત્રાને ખેડી રહ્યા છીએ. જન્મ આપણો થયો ત્યારથી આપણી મુસાફરી શરૂ થઈ છે, અને મૃત્યુ આવશે ત્યારે આપણી મુસાફરીનો સમયનો અંત આવશે, અને એ અંત સમય આવે ત્યાં સુધીમાં આપણે પોતપોતાની અંતરદૃષ્ટિ કરીને પોતાના અંતર સામે જોઈશું. કોઈને 1000 માઇલ કાપવાના છે, કોઈને 5000 માઇલ, કોઈને કરોડો માઇલ કાપવાના છે, અને ગમે એટલા માઇલ કાપવાના હોય એની ચિંતા કરવાની નથી. મોટા પુરુષના સહારે, ગુરુજી જેવા મોટા પુરુષ મળ્યા, દિવ્ય સંતો ભક્તો મળ્યા, આવા શાસ્ત્રો મળ્યા,
એના ભરોસે એના આશરે કરીને કરોડો માઇલનું અંતર પણ કપાઈ જશે, ઓછા સમયમાં પણ કપાઈ જશે. 5 વર્ષ જીવનના બાકી હશે તોય કપાઈ જશે, 1 વર્ષ બાકી હશે તોય કપાઈ જશે, 60 વર્ષ બાકી હશે તોય કપાઈ જશે, ને 1 કલાક બાકી હશે તોય કપાઈ જશે. પણ વિચાર જોરદાર જોશે, કેટલો સમય આપણી પાસે, કેટલા કિલોમીટરો છે ને એની પાસે સમય કેટલો છે, એના કરતાં પણ વિશેષ વધારે જરૂરી એ છે કે આપણી પાસે વિચાર કેટલો છે. ભલે ને 10,000, એક જણને 500 માઇલ કાપવાનું છે અને એકને 10,000,00,000 માઇલ કાપવાના છે, એટલા બધા માઇલ કાપવાના છે, પણ મોક્ષ માર્ગની અંદર એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીં આગળ સ્પીડ, આપણા વિચાર, શ્રીજી મહારાજમાં શ્રદ્ધા, મોટા પુરુષમાં વિશ્વાસ, એની ઉપર રહેલી છે. આપણી શ્રદ્ધા કેટલી છે, આપણો વિચાર કેટલો છે, શ્રીજી મહારાજ ઉપર આપણને ભરોસો કેટલો છે, મોટા પુરુષ ઉપર આપણને વિશ્વાસ કેટલો છે, બસ ગમે એટલા માઇલો એ કપાઈ જાય. માટે રોજ રોજ આપણે એક મુમુક્ષુ તરીકેનો વિચાર, ઘણીક વખત આપણે એક રૂટિન પદ્ધતિ કરી હોય, સવારમાં ઉઠીએ છીએ, સ્નાન કરીએ છીએ, પૂજા કરીએ છીએ, ઠાકોરજીની આરતીના દર્શન કરીએ છીએ, કથા કરીએ સાંભળીએ છીએ, ધૂન કરીએ છીએ, પાછા ક્યારેક કથા વાર્તાનો પ્રસંગ નીકળે તો એ સાંભળીએ છીએ, રાત પડે ફરીથી આરતી સ્તુતિ ચેષ્ટા આદિ કરીએ છીએ, 5 ટાઈમ માનસી કરીએ છીએ. આ બધું જ આપણું રૂટિન શ્રીજી મહારાજને રાજી કરવા માટે આપણી ભક્તિનું પાસું બરાબર કહેવાય. પરંતુ દિવસમાં 1 વખત જો આ વિચારને આપણે પામેલા ન હોઈએ તો જે તે દિવસે આપણને કઠણ બહુ પડે. 4 પ્રકારના પ્રલયનો વિચાર, એમાંય નિત્ય પ્રલયનો જ ખાલી વિચાર, રોજ બરોજ આ પૃથ્વી પર હજારો લોકો મરે છે, હજારો જીવાત્માઓ મરે છે, નિત્ય પ્રલયનું દુઃખ છે. એ નિત્ય પ્રલયના દુઃખની વચ્ચે હું પણ બેઠેલો છું, પણ મારી માટે સુખ એ છે કે નિત્ય પ્રલયના દુઃખની વચ્ચે પણ મારી માટે મહારાજ બેઠેલા છે, એ મારી માટે સુખ છે. આવો વિચાર કરવો, બસ આ મૂકવું જ છે, આ દેહને આ મૂકવો જ છે, આ કપડું ઉતારું એમ હમણાં મૂકવો છે. ઓહો, આ બધાય જે પ્રસંગો દેખાય છે, આ પ્રસંગોની વચ્ચેથી હમણાં જાણે જવું જ છે, જવું જ છે. આ ગયો, આ વાર ક્યાં છે, આ આવ્યા મહારાજ, એમ જોયા કરો. એ જોવાથી અનિત્ય એવી દુનિયા, અનિત્ય એવો દેહ, અનિત્ય એવી આપણા દેહના સંબંધીઓ, એ બધાયનું અનુસંધાન આપણને રહેશે. એનાથી થશે શું કે જે દિવસે આપણે છોડવાનું થશે તે દિવસે છૂટી જશે. આજે જેને અમેરિકાની અંદર ઇલીગલ ડોક્યુમેન્ટો મૂકી અને લીગલ અહીં અમેરિકામાં થઈ ગયા હોઈએ, અને પછી આજનો રાજા એવો આવે અને એવું વિચારે કે મારે પાછલા બધા જ બેકગ્રાઉન્ડો બધાના ચેક કરવા છે, બિલકુલ જો ખોટું કોઈ જગ્યાએ કરેલું હશે તો તમે સિટીઝન થયેલા હશો ને તોય તમારો પાસપોર્ટ પાછો લઈ લઈશું, આવું જો એને મગજમાં આવે અને આપણે ગુનો કરેલો હોય અને આપણે કંઈ ખોટું કાગળિયું મૂકેલું હોય અને જો એને નજરમાં આવી જાય, એ જ્યાં સુધી એવો રાજા નથી આવ્યો ત્યાં સુધી તો બધા ઓસી કે માથે મૂકીને સૂઈ ગયા. ભલે ને બ્લેકના પૈસા 1,000 કરોડ આવ્યા છે, ગમે ત્યારે બેંકમાં નાખી શકો, ગમે ત્યારે પથારી લઈને સુઈ, લોકરમાં મૂકો, કોથળામાં મૂકો, બેઝમેન્ટમાં મૂકો, જ્યાં મૂકવાય ત્યાં મૂકો. રાજા જ્યારે ગાફલ હતા ત્યારે ગમે તે થાય, પણ પ્રધાન જો જોરદાર આવી જાય, રાજા જો જોરદાર આવી જાય અને પછી નક્કી કરે કે એક વસ્તુ બધાની ખોડી કાઢવી છે, તો કોથળા મૂક્યા હોય એનું ઊંઘ આવે, લોકરમાં મૂક્યું એનું ઊંઘ આવે, ઇન્ડિયાના લોકરમાં પડ્યા હોય ને અમેરિકામાં ઊંઘ આરામ થઈ જાય. કારણ શું? કારણ એટલું જ, એક રાજા બદલ્યો અને એક રાજાનું ફરમાન. આપણે વિચાર કોઈ દી કર્યો નહોતો કે આ કદાચ આવું મૂક્યું છે, પણ કદાચ કોઈક આવશે ને આવું ફેરવશે. તો આપણે
કોઈ દેશનો રાઈટ લેવા માટે ખોટો કાગળ મૂક્યો ત્યારે વિચાર નહોતો કર્યો, ખોટું જે જે કર્યું પાછલું એમાં કોઈ જગ્યાએ વિચાર નહોતો કર્યો કે હવે સાચું બસ મારા હાથમાં તો આવી ગયું ને દેશમાં રહેવાનું કાર્ડ, કાગળ આવી ગયો ને, ભલે ને ખોટા બે કાગળ મૂક્યા, ભલે હું સરહદ પરથી આવ્યો તો, ભલે ને મારી કોઈ અહીંયા આગળ એન્ટ્રી જ નથી બોલતી પાછલી, પણ આજે તો મારા હાથમાં કાગળ છે ને બસ હું પાવરમાં. પણ કોઈક રાજાએ એવું ફરમાન કર્યું કે હું ઠેક તળીએ સુધી પહોંચીશ અને જેને કોઈ પણ જો કંઈ ખોટું કર્યું હશે તો એને જેલની સજા આપીશ, એટલું જ નહીં બધું જ એની પ્રોપર્ટી સહિત પાછું લઈ લઈશ, અને જેને એવું કર્યું હોય એને વિચાર શું આવે? 6 મહિના 12 મહિના 3 વર્ષ 4 વર્ષ ઓલો રહે ને જ્યાં સુધી સીટ ઉપર ત્યાં સુધી સતત એક જ ભનકારો વાગે કે હારું મારી ફાઇલમાં ઊંડો ના ઉતરે તો સારું છે, કારણ કે આગળ જતાનું મૂળ જ નથી. આ તો હોશિયાર લોયરોએ ભેગા થઈને આ કામ કરી લીધું, બાકી મારી હિસ્ટ્રીની અંદર કશું જ લેવાનું નથી પાછળ. એમ સતત ધબકારો વધી જાય. કેસ પડેલી હોય એને જ્યારે કેસ ઉપર બેન્ડ મૂકવામાં આવે ત્યારે જેની પાસે કેસ પડેલી હોય એને સતત વિચાર એમ હોય કે આ કેસને કેવી રીતે કામે લગાડ દો. એક જ વિચાર બસ. આ દુનિયાની અંદર આપણે જે જે કાર્યો કરવા છે એમાં વિચાર આપણો કેટલો સોલિડ થઈ જાય છે, હું એ કહેવા માગું છું કે આ દુનિયાનું કાર્ય જ્યાંથી ગુણાતીતાનંદ સ્વામી કે અચાનક ઉચાળા ભરવા છે એની માટે રાત ને દિવસ દાખલો, જ્યાંથી અચાનક ઉચાળા ભરવા છે અચાનક કે હાલો ભાઈ ખાલી કરો, આવે મકાન બહુ દિવસ રહ્યા, રંગ રોગાન બહુ દિવસ કર્યું, બહુ પેન્ટ પહેર્યા, બહુ શર્ટ પહેર્યા, બહુ ગાડીઓ ફેરવી, હાલો એમ કરીને અચાનક જ્યાંથી ઉપડવું છે એની માટે સ્વામી કે રાત ને દિવસ મંડ્યો છે વિચાર વિના. આ મોટા પુરુષોના શબ્દોને થોડાક આપણા હૃદય પટળ ઉપર રાખવા. ભક્તિ કરીએ છીએ પણ વૈરાગ્યના વિચાર ઘણા ઓછા કરીએ છીએ, એના કારણે સુખ દુઃખને પામીએ છીએ. હું એવું નથી કહેતો કે જડભરત થઈ જઈએ, સુખદેવજી જેવા થઈ જઈએ, એટલીસ્ટ એવું કરવાનું ગ્રહસ્થ આશ્રમવાળાને જરૂર નથી, પણ જનક જેવા વિદેહી એ સ્થિતિ સુધી ના પહોંચે તો કાંઈ નહીં, પણ એ સ્થિતિના રસ્તે ચાલવાની જરૂર ચોક્કસ છે. પર્વતભાઈ જેવી સ્થિતિ ભલે અખંડ મૂર્તિમાં રહેવાનું ન થાય પણ લોક આ લોકના આવન જાવનને લઈને સુખ દુઃખને લઈને ક્યારેય પણ ચલાયમાન ના થઈએ એવી સમજણોને દ્રઢ આપણે વિચારપૂર્વક કરવી જોઈએ. નહીં તો ગમે એટલી ભક્તિ કરેલી હોય પણ થોડોક પણ જો વૈરાગ્યનો વિચાર ન કર્યો હોય, થોડોક પણ જો જગતના નાશવંતપણાનો વિચાર ન કર્યો હોય તો આ જગતને છોડતા બહુ કઠણ પડે, બહુ કઠણ પડે. અને ઓલાની અંદર તો મહારાજ આવ્યા અને હાલો તૈયાર. પ્રાણ વલ્લભની જે સમજણ છે મને તમને સમજાવે છે કે ભગવાનને આપણે સત્ય માનીએ, ભગવાનનું ધામ સત્ય માનીએ એ તો બરાબર છે, પણ આ જગતના તમામ ભગવાન, ભગવાનના ધામ, ભગવાનના મુક્તો, ભગવાનના સંતો ભક્તો સિવાયનું બાકી બધું અનિત્ય જાણીએ. જેવું જાણેલું હશે આ વિચારને જો સોલિડ કરેલો હશે તો ભગવાનના ધામમાં જતા આનંદ થશે ને. આપણને એવી ખબર હોય કે 500 રૂપિયાની નોટ ઉપર બેન મુકાવવાનો છે, એવી આપણને બેન મુકાતા પહેલાં 10 દિવસ પહેલાં ખબર પડી જાય, 10 દિવસ પહેલાં. અને 500ની નોટો હોય એને આપણે રસ્તે કરી દીધી એક જ વિચારમાં 8 દિવસ રહીને 10 દિવસ પહેલાં, અને પછી બેન મુકાયો તો આનંદ થાય કે ના થાય? થાય. એટલું જ નહીં, 500 અને 1000ની નોટો બહુ પડી છે કોઈ પાસે, બેન્ડ મુકાવવાનો છે એવી એને ખબર છે પણ એની પાસે કોઈ રસ્તો નથી કે આને કેવી રીતે કાઢવી, એને પોતાના ખાતામાં હવે રાખવી નથી, પોતે રાખવી નથી, એને ગમે તે રીતે નાખી જ દેવી છે, પણ નાખવામાંય જે જે જગ્યાએ નાખી શકાય ત્યાં બધે ચોકી પહેરો છે, એટલે નાખવા બહાર જવાય એવું નથી જેમ ગંગામાં પધરાવી લોકોએ એમ. પણ એ અરસાની અંદર કોઈક ચોર આવે, ચોર આવી અને જેટલા કોથળા પૈસાના ભરેલા હોય ચોરી કરીને લઈ જાય. આને તો નાખી જ દેવાતા પણ નાખવાની પણ જગ્યા નહોતી મળતી, અને ચોર આવીને લઈ જાય
તો એને એવું માને કે મારી પર કૃપા થઈ એવું માને કે મને ખોટ ગઈ એવું માને? કૃપા થઈ, કારણ એક જ છે. કોથળા ભરીને રૂપિયા જે ગયા એ સાચા હતા ખોટા હતા, ખોટા થવાના સાચા થવાના છે એ વાત પછી રહી. કોથળા ગયા એ વાત તો સાચી જ છે, ચોર લઈ ગયા, પરંતુ એ વ્યક્તિને કૃપા લાગી. કારણ કે એને એવું હતું કે આ કોથળાઓને હું ક્યાં નાખીશ, ક્યાં નાખીશ, એના કરતાં ચોર લઈ ગયા. ઓહો, ભગવાને દયા કરી, આ તો ભગવાનનો પરચો કહેવાય. એને ચોરી પણ પરચો લાગવા માંડી, કારણ કે ના વિચારમાં એક જ વસ્તુ છે કે આ વસ્તુને કાઢવી છે, કાઢવી છે એવો વિચાર આવ્યો, એટલે ભગવાનની કૃપા લાગી. જો રાખવી હોત એવો વિચાર હોત તો ભગવાનનો કોપ લાગત. જવું અને આવવું એના કરતાં પણ જરૂરી, સૌથી અગત્યનું એ છે આપણો વિચાર શું છે. શ્રીજી મહારાજને વિચાર ઉપર એટલું બધું વજન છે, એટલું બધું વજન છે. પંચાળાનું પહેલું વચનામૃત, બુદ્ધિવાળાનું વચનામૃત વિચાર ઉપર છે આખું. શ્રીજી મહારાજની એક એક વાત ચિંતન ઉપર છે, વચનામૃતની એક એક વાતો શ્રીજી મહારાજના હૃદયનું ચિંતન છે. હરિચરિતના સાગરમાં શ્રીજી મહારાજની ઘણી બધી વાતો ચિંતન છે. મહારાજનું વાત કરતા પહેલા ઊંડા વિચારમાં ઉતરી જાય, સભાની સન્મુખ જોયા કરે, વાત કઈ કરું એમ વિચારે અને વાત કરે. ભગવાનને કાંઈ વિચારવું ન પડે પણ એક મનુષ્ય ચરિત્ર કરે છે એ મને તમને સમજાવવા માટે કે વિચારને પામવું. વિચારને પામેલા હોઈશું ને તો હો, આ લોકમાં હોઈશું તોય સુખિયા અને આ લોકને છોડશું તોય સુખિયા. આ લોકની અંદર સંપત્તિ હશે તોય સુખિયા ને વિપત્તિ હશે તોય સુખિયા, કારણ કે આપણે વિચારને પામેલા છીએ, વિચારને પામેલા છીએ. કોઈ પાસે, આપણી પાસે એક ટોય હોય, રમકડું કાર, એક કાર $5 હોય અને કાર આપણી પાસે હોય, આપણે ઘરમાં મૂકી રાખી હોય, છોકરાને રમવા ચાલે, છોકરા મોટા થઈ ગયા, તો એ કાર તો આપણા ઘરમાં છે જ $5. એ કાર તૂટી જાય, આપણને કંઈ દુઃખ થાય? ન થાય. એ કાર ઘરમાં છે તો આપણને કંઈ સુખ થાય? ન થાય. $5 કાર ઘરમાં હોવાથી નથી સુખ અને તૂટવાથી નથી દુઃખ. પણ આપણો નાનો દીકરો હોય, એ $5 એ કારને તમે એને રમવા દીધી હોય, એ રમતો હોય અને જો કાર તૂટે તો એને દુઃખ થાય, કારણ કે એના વિચારમાં એક જ છે, આ કાર મારી છે. એનો વિચાર સતત, જે દિવસથી તમે લઈ દીધી છે તે દિવસથી એને એવો વિચાર છે કે આ કાર મારી છે. રોડ ઉપર એ જ્યારે ગાડીઓને દોડતા જોવે છે ત્યારે એને એવું થાય છે કે મારી ગાડી પણ રોડ ઉપર દોડે છે. એક ઇમેજિંગમાં જીવે છે, એક ઇમેજ લઈને જીવે છે. જે રોડ ઉપર ગાડી ચલાવવાવાળાને જે અનુભૂતિ થાય છે એ જ અનુભૂતિ એને એ રમકડા સાથે રમવાથી થાય છે, એટલી જ સોલિડ તીવ્રતાથી અનુભૂતિ. એના કારણે એ ગાડીનું વ્હીલ તૂટે, એ ગાડીને ક્યાંક નુકસાન થાય, તરત જ એ છોકરાનો મૂડ આઉટ થાય. પણ એ જ છોકરો જ્યારે 15, 17, 18 વર્ષનો થાય, એ ગાડી જે રમતો હતો એ તો હજુ શોકેસમાં જ પડેલી હોય, એ ગાડી પછી ઘરમાં પડ્યું એની નજરમાં પણ ના હોય, કારણ કે એનો વિચાર બદલાઈ ગયો. એનો વિચાર હવે $5 ગાડીમાંથી 50,000 ગાડીમાં જતો રહ્યો, એટલે એને $5 ગાડી નથી સુખ આપતી, તૂટી જાય તો નથી દુઃખ આપતી. અરે ખોવાઈ જાય એ કદાચ છે કે નહીં એ પણ એની ગણતરીમાં ના હોય. ઘરમાંથી કદાચ કોઈકને, ઘરના પરિવાર સભ્ય કોકને આપી દીધી હોય કે હવે તમારે ત્યાં છોકરા છે રમાડજો, આ રમકડા અમારે નથી જરૂર, તોય ઓલાની નજરમાં જે રમકડાથી એ મોટો થયો છે એ રમકડા એની નજરમાં હોય નહીં, કારણ કે વિચારને પામી ગયો મોટો થયો. એટલે તો યાદ રાખો, જેવી રીતે નાના બાળક પાસે રમકડા છે એમ આપણું જીવન પણ, આ દેહ પણ એક રમકડું જ છે. રાખના રમકડા મારા રામે રમતા મૂક્યા રે, રાખના રમકડા. આ જીવન એક રમકડું જ છે અને આ જીવનની સાથે સંકળાયેલી બધી જ કડીઓ રમકડા જેવી છે. આ જગત આખું રમકડું છે, આ જગતની સાથે જોડાયેલા તમામ દોરડાઓ બધા જ રમકડા જેવા છે. વિચારને પામશું એટલે એનાથી અપ જતા રહેશું કે ધામ કેવું, મુક્તો કેવા,
મહારાજ કહેવા. મહારાજ કે તેજને વિશે મૂર્તિ મૂર્તિને આજુબાજુ બેઠેલા એ મુક્તો એ સભાને જ્યારે વિચારીએ છીએ ત્યારે મહારાજ કે એક જ વિચાર આવે છે, આ દેહ મૂકીને ક્યારે એ સભાને પામીએ, આ દેહ મૂકીને ક્યારે એ મુક્તની પંક્તિમાં ભળીએ. આ એક જ વિચાર મહારાજ કે અમારા વિચાર પટ ઉપર, અમારા હૃદય પટ ઉપર, અમારા માનસ પટ ઉપર આ એક જ વિચાર પડ્યો રહે છે. આપણે પણ મુમુક્ષુ તરીકે જે દી એ વિચારને સોલિડ કરીશું, સોલિડ એક જ દિશાનો વિચાર, તીવ્ર વિચાર, અને તે દિવસે આપણને પણ આ દુનિયા રૂપી રમકડું, અનિત્ય રમકડું તૂટી જ જવાનું છે, જે તૂટી જ જવાનું છે. બ્રહ્માની કરેલી સૃષ્ટિની અંદર એક પણ વસ્તુ સાજી નથી રહેવાની. સ્વયં બ્રહ્માજી પણ લીન થઈ જતા હોય આગળ જતા, તો બીજી એમના થકી થયેલી સૃષ્ટિની આશા જ કેમ રાખવી? એવો આ નાશવંત લોક, એનો વિચાર. એનો અર્થ એ નથી ધંધો ન કરવો, એનો અર્થ એ નથી નોકરી ના કરવી, બધું જ કરવું. રમકડું ઘરમાં તમે લાવ્યા છો રૂપિયા ખર્ચીને ભલે ઘરમાં પડ્યું, પણ વિચાર એની ઉપર કાંઈ નહીં, રમકડું છે. એવી રીતે કરવું બધું જ, પણ વિચાર તો એક જ કે આ બધું છે, બધું દેખાતું પણ બધું જ નાશવંત છે. એક મહારાજ મહારાજના મુક્તો શાશ્વત છે. પ્રાણવલ્લભ આપણને આ શીખવાડે છે. ભજે સ્વામિનારાયણ નિત્ય, બીજી વાર્તા જાણે અનિત્ય. બધાને અનિત્ય જાણે છે. એકવાર ગોદાવરી ગયો, ત્યાં મરકીનો રોગ થયો, મરકીના રોગમાં માંદો થયો, અને મરકીનો રોગ તો લાગટ ચેપી રોગ બધાને લાગે, એમાં માંદો થયો અને પ્રાણ પ્રાણવલ્લભના છૂટી ગયા, અને પ્રાણવલ્લભના પ્રાણ છૂટ્યા, અને પ્રાણવલ્લભના જે વલ્લભ હતા એવા મહારાજ આવ્યા. અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદ મારું ન બદલે એમ સર્વે જનને જણાવવું, એવા શ્રીજી મહારાજ દયાની મૂર્તિ, હેતની મૂર્તિ, કૃપાની મૂર્તિ, કરુણાની મૂર્તિ, વાત્સલ્યની મૂર્તિ, કર્યા કૃત્યને ન જોવાવાળી અતિશય અકારણ દયાની મૂર્તિ એ પોતે પધાર્યા. અને મહારાજે આવી તરત પોતાના ભક્તના દેહને છોડાવ્યો, આત્માને લઈને મહારાજ ચાલ્યા. આવ્યા તેડવા તેહને નાથ, ચાલ્યો વિપ્ર મહારાજ સાથ. કહે જીવન સાંભળ જન, કાંઈ ઈચ્છા રહી તારે મન. મહારાજે ઉપાડ્યો ને ભગત ચાલ્યો. આનાકાની ના કરી, વિચારને પામેલા હોઈશું તો મહારાજ અરે આનાકાની નહીં કરીએ, નહીં તો મહારાજને કહીશું મહારાજ હજુ આટલું બાકી છે, આટલું બાકી છે. અમારા જેવા ત્યાગી હોય, જો વિચાર અમે ના કર્યો હોય તો અમે કહીએ કથા બાકી છે, આ બાકી છે, ઓલું કાર્ય બાકી છે, ઓલું આટલું બાંધવાનું બાકી છે, આટલું આ કરવાનું બાકી છે, આમ મહારાજને કહીએ. અને તમે ગૃહસ્થ આશ્રમમાં રહેલા ભક્તો કહો દીકરાના લગ્ન આવ્યા છે, દીકરાના દીકરાને ત્યાં જન્મ થયો છે, રમાડી લઈએ મહારાજ, 5 વર્ષ પછી આવો ને, ધામ ક્યાં તૂટી જવાનું છે. અને એવા મહારાજને મહારાજને આવું કહીને નથી ગયા મહારાજ સાથે, એવા પણ દ્રષ્ટાંતો શાસ્ત્રોમાં છે. માટે વિચારને પામી રાખવું, રમકડા જેવી દુનિયાને રમકડા રૂપે જોવી, રાખની દુનિયાને રાખ રૂપે જોવી. કરવું ઘટે ચોક્કસ કરવું, પણ વિચારી રાખવું કે રાખને ખેડું છું, રાખને વાવું છું, રાખ ઉગે છે અને રાખના જ પોટલા બાંધવાના છે. કરોડ મન ડૂંહા ભેગા કરીને સ્વામી કે કોઈ દિવસ એનો સંકલ્પ થયો નથી કે આને હંગરી રાખીએ તો કામ લાગે, એમ રાખ વાવીએ છીએ, રાખમાં રાખ વાવીએ છીએ, રાખમાં જ રાખ વવાય છે, રાખરૂપી પાણી રાખરૂપી ખાતર જ એને લાગે છે, અને પાક પણ પાછો રાખનો જ થાય છે. અને રાખના પડીકા ગમે એટલા ભેગા કરીએ તો એ રાખ એ રાખ જ રહેવાની છે. આટલો જો વિચારને પામેલા હોઈશું, આ વિચારને થોડો 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 કરેલો હશે તો બહુ મજા આવશે જીવન જીવવાની. મજા એટલા માટે આવશે, તમને થાય કે આવા વૈરાગ્યના વિચારો કરીએ તો પછી લગ્ન પ્રસંગો કેમ થાય અમારા, અને આવું કરીએ તો જગતના સંસારના વ્યવહાર કેમ હાલે ના, પછી તો તમને સંસાર વ્યવહાર કરવાની ઓર મજા આવશે. કારણ એ છે કે તમે એના સ્વરૂપને જાણી લીધું કે આવું જ છે. તમે કરશો
પણ એની અંદર તમને મળતી સફળતાને નિષ્ફળતાથી તમે હર્ષ અને શોકને નહીં પામો. એ વિચારથી સુખિયા એટલા માટે રહેવાય છે કે આપણને મળતી આ દુનિયાની સફળતા અને નિષ્ફળતા, આ દુનિયાની મળતી સ્તુતિ અને નિંદા, આ દુનિયાના મળતા આપણા તરફના કોઈ વખાણ અને નિંદા, અપમાન અને માન, સુખ અને દુઃખ, એની વચ્ચે આપણે એનાથી પર હોઈશું. આપણે એનાથી છે ને એક હાથ અધર ઉડતા હોઈશું, એટલે આપણે સદા સુખિયા રહીશું, બહુ મોજમાં રહેવાશે, બહુ આનંદમાં રહેવાશે. પછી આપણે સુખ દુઃખની નદીઓની અંદર તણાઈએ નહીં. આ તો સુખ દુઃખનો દરિયો છે, મોજા બહુ મજબૂત છે, અને એની વચ્ચે વિચારને વિચારરૂપી દોરડું એક જ પકડી રાખ્યું હોય તો આ માયાની કોઈ સુનામી, માયાનો કોઈ મોજો એની તાકાત નથી કે આપણને આ સત્સંગની બહાર મૂકી શકે. પણ વિચારરૂપી દોરડું, અને વિચારરૂપી દોરડું શ્રીજી મહારાજ સાથે જોડાયેલું છે. શ્રીજી મહારાજ અડીખમ છે, મોટા પુરુષો સાથે જોડાયેલું છે, વચનામૃત ભક્ત ચિંતામણી જેવા શાસ્ત્રો સાથે વિચારરૂપી દોરડાઓ જોડાયેલા છે. અને ન્યા જોડેલું હોય કોઈ દી ઉખડે નહીં, અને એવા દોરડા જેને પકડેલા હોય એને કાળ કર્મને માયા મળીને એનું ભૂંડું કરવાની ઈચ્છે તો એ કરી શકે નહીં. માટે વિચારને પામવું. પ્રાણવલ્લભને શ્રીજી મહારાજ પૂછે છે, એના આત્માને લઈ તો લીધો, પ્રાણવલ્લભ તારે કોઈ ઈચ્છા ખરી છેલ્લે? અને ત્યારે પ્રાણવલ્લભે કીધું, કહે દ્વિજ મેં ન કહ્યું કે ને, મારો સંશય થાશે બહુ એને, કેસે માનવી મરે છે બહુ મો તેમ જ કેસે એ સહુ. મહારાજ બીજું તો કાંઈ નહીં, પણ મેં કોઈને કીધું નથી કે હું આજે ધામમાં જવાનો છું. અને મહારાજ લોકોને થશે કે જેમ મરકી રોગમાં બીજા લોકો મર્યા એમ જ પ્રાણવલ્લભ પણ મર્યો. એટલે સ્વામી એનો સત્સંગી હતો, એ એવી રીતે મરકી રોગમાં મર્યો, પણ કોઈ એમ નહીં કે ધામમાં ગયા, ધામમાં ગયા એવું નહીં કે. એવું કહેશે કે મરકીનો રોગ હાલતો હતો એમાં જવા દો ને, સ્વામિનારાયણનો ભગત એ લેવાઈ ગયો, આમ વાત કરશે. પણ એના ભગવાન એને લેવા આવ્યા ને તો ધામમાં ગયો એવું નહીં કે. યાદ રાખો ભક્તો, ગમે એવો રોગ શરીરમાં થાય, ગમે એવો કેન્સર જેવો મહારોગ પણ આપણા શરીરની અંદર થાય, આ શરીરને પડવા માટેનું નિમિત્ત વાઘ ખાઈ જાય, સર્પ કરી દે, સિંહ મળે, લોયાના ત્રીજામાં શ્રીજી મહારાજે કીધું, પર્વત ઉપરથી પડી જાય શરીર, આકાશમાંથી પડી જાય, નદીમાં ડૂબી જાય, ગમે એવી રીતે આ દેહ પડે, ગમે એવું નિમિત્ત ઊભું કરીને શ્રીજી મહારાજ આ દેહને છોડાવે. પણ વાત નક્કી છે, જ્યાં દેહ છૂટે ત્યાં નાથ આવે જ. ગમે તે પરિસ્થિતિમાં શરીર છૂટે પણ મહારાજ આવે જ. જોયું નહીં કર્તવ્ય મારું જીવન જાણું છું, તમે બિરુદ તમારું પાડ્યું જીવન જાણું છું, મારો ગર્ભવાસ ત્રાસ ટાળ્યો જીવન જાણું છું, તે તો આડો આંક જ વાળ્યો જીવન જાણું છું, આજ સુધી પણ અમારી જીવન જાણું છું, રાખો છો ખબર સારી જીવન જાણું છું, અંતકાળે આવો છો જીવન જાણું છું, અંતકાળે આવો છો જીવન જાણું છું, લઈ જાઓ છો સાથે જીવન જાણું છું. અંતકાળે પોતાના જનને લેવા માટે મહારાજ આવે છે, ગમે તે જગ્યાએ ગમે તે રીતે દેહ છોડે ના આવે. આટલો તો આપણને વિશ્વાસ ને આ વિચાર તો આપણે રાખવાનો છે, કારણ કે આપણો છેલ્લામાં છેલ્લો વિચાર કરીને આ જ જગ્યાએ પહોંચવાનું છે. કારણ કે ત્યાં આપણો દેહ છૂટ્યો એટલે બીજો જ પછી કોઈ વિચાર કરવાનો જ નથી. ત્યાં સુધી છે આ કરીશું, આ કરીશું, આ કરીશું, આ કરીશું, બધું જ કરવું છે, ઘર લેવું છે, આ કરવું છે, આમ કરવું છે, આવું સેટ કરવું છે, દીકરા દીકરીઓને ભણાવવા છે, બધા જ વિચાર કરવાના છે, કારણ કે તમે ગૃહસ્થાશ્રમમાં છો. પણ છેલ્લો વિચાર, ફાઇનલ વિચાર, દેહ છોડીએ ને મહારાજ આવવાના છે, દેહ છોડીએ ને મહારાજ આવવાના છે. ગમે તે જગ્યાએ છોડું, ગમે તે રીતે છોડું, ગમે એવી પરિસ્થિતિમાં છોડું, પણ નાથ એનું બિરુદ્ધ નહીં ચૂકે. એવો જે વિશ્વાસ, એવા વિશ્વાસના વિચારમાં લીધેલા શ્વાસ એને સત્ય કરવા માટે
શ્રીજી મહારાજને કરોડો માઇલનું આપણું અંતર કદાચ આ જન્મે આપણું પૂરું ન થાય, કરોડ જન્મે પૂરું થાય એવું હોય તો એ મહારાજને મોટાને આપણા વિશ્વાસ ઉપર, વિશ્વાસરૂપી વિચાર ઉપર પૂરું કરવું જ પડે છે. માટે હું કહું છું કે વિશ્વાસરૂપી વિચાર સતત કરતા રહેવું, સતત જેટલો થાય એટલો કરવો, એનાથી બહુ આપણો મોક્ષનો માર્ગ કપાય છે. આ દ્વિજે કીધું કે મહારાજ લોકો પછી એવી વાતો કરશે કે બીજા લોકો મરે એમ હું પણ મર્યો. કહે નાથ તુજા દેહ માઈ, કહી આવ તું સહુને ત્યાંય. પછી પાછો આવ્યો જ્યારે પ્રાણ, ત્યાં તો તન લઈ ગયા તા મસાન. આ બાજુ ઉપર તો મરકીનો રોગ હતો એટલે એક પછી એક લોકોને બાળવાનું ચાલુ જ હતું. એમાં પ્રાણવલ્લભ ગયો, લોકોમાં વાત થઈ, ભાઈ સ્વામિનારાયણનો ભગત ગયો, ઉપાડો હાલો કાઢો આવે આને બાળો, કારણ કે વારા ફરતી કેટલાય બીજા આપણે શરીર બાળ્યા જ કરવા પડે છે. પ્રાણવલ્લભના શરીરને લીધું કાષ્ટની અંદર ખડકેલું છે, એટલે કે લાકડાની અંદર સુવાડેલો છે, સ્મશાનમાં પહોંચી ગયા છે, ઉપર લાકડા ખડકી દીધા છે, અગ્નિદાહ આપવાની તૈયારી છે. અને આ કળિયુગની અંદર બનેલી ઘટના સદગુરુ નિષ્કુળાન સ્વામી લખે છે. એક ભગવાન સ્વામિનારાયણને ત્યાં આવું બને, બીજે ક્યાંય આવું ન બને. ખડક્યા કાષ્ટમાં સળવળ્યું તન, સહુ આશ્ચર્ય પામ્યા મન. એક કહે ગયો તો એ મરી, કેમ આવ્યો જીવ પાછો ફરી. ત્યાં તો લાકડાની અંદર લાકડા અલબલવા લાગ્યા, ભય તો લાગે ને, બધા લાકડા આમ પડ્યા ને પ્રાણવલ્લભ બેઠા થયા. તે એક જણો કે એલા મરી ગયો તો જીવ તો કેમ નો થયો, પાછો જીવ કેમ નો આવે, આપણે ખોટાને ઉપાડી લાવ્યા, ખું નાડી આની હાલતી હતી, ઓલો કે ના નહોતી હાલતી, મરી ગયેલો હતો પણ જીવ પાછો આવ્યો લાગે છે. પામી વિસ્મય પૂછે છે વાત, ભાઈ તારી તું કહે વિખ્યાત. કહે દ્વિજ હું ગયો તો ધામ, આવ્યો પાછો હું એટલે કામ. ભાઈ તું તારી વાત કે, ક્યાંથી આવ્યો પાછો? પ્રાણવલ્લભ કે હું તો ઠેક ધામમાં ગયો તો, ભાઈ ધામમાં પહોંચી ગયો તો, પણ અહીં આવ્યો છું ને એક મારે કામ રહી ગયું છે. લોકો કે લે ધામમાં ગયો ને પાછું કામ રહી ગયું, શું કામ રહી ગયું? આ તો કાળનો વેગ છે ભારી, નાખશે નર નારીને મારી. માટે સ્વામી નારાયણ કહો તો તમે સર્વે જીવતા રહો. તમારે જો જીવવું હોય તો સ્વામી નારાયણનું ભજન કરો. આ તો કાળનો જબરો વેગ છે, આમાં તો અસંખ્ય નર નારીઓને મારી નાખશે, પણ જેને બચવું હોય એ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરો તો બચી જશો. માનો મારું એટલું વચન, તાળી પાડીને કરો ભજન. આહા, કાષ્ટની પીઠિકા ઉપર, સ્મશાનની અંદર લાકડા ઉપર, લાકડાની પીઠિકા ઉપર બેહીને ભજન કરાવ્યું હોય, સ્ટેજ પ્રાણવલ્લભે પસંદ કર્યું, સ્મશાનની અગ્નિ ચિતા માટેની કાષ્ટની અગ્નિ ચિતા માટે દાહ આપવાની જે કાષ્ટનો આખું લાકડાનો જે ઢગલો હતો ને, એ લાકડાનો ઢગલો સ્મશાન જેવી જગ્યા, અંતિમ સંસ્કાર માટેના લાકડાના ઢગલાનું સ્ટેજ, અને એની ઉપર પ્રાણવલ્લભ સ્વામિનારાયણ ભગવાનની ધૂન બોલાવે, અને પછી બીજા લોકોએ પણ તાળી પાડીને ભગવાન સ્વામિનારાયણની ધૂન કરી. પછી ધૂન કરીને દેખાડી, તાળી ભેળી પોતે પણ પાડી. બધાની ભેગા પોતે તાળી પાડી લાકડાની ચિતા ઉપર. આપણને જો શ્રીજી મહારાજે પાછા મોકલ્યા હોય ને આવી રીતે, તો ચિતા ઉપરથી ઊભો થઈને ઘેર જતો રહે, ઘેર જતો રહે, ઘરના કુટુંબ પરિવારવાળા દેખાય. પ્રાણવલ્લભે કેટલો આ સંસારના અનિત્યતાનો વિચાર કર્યો છે, વિચારીએ આપણે. આ દુનિયામાંથી એકવાર છોડાવી દીધા અને મહારાજે લઈ લીધા ને પછી લઈ જ જાય તો વાંધો નહીં, પણ પાછો દેહમાં મૂકે અને પાછો એકદમ હાજો હોય એમ પાછો બોલતા થઈ જઈએ આપણે, અને દેહના સંબંધીઓ બધા સામે ઊભા હોય, ચિતાને અગ્નિદાહ આપવા માટે આપણા સ્વજનો આપણી સામે ઊભા હોય,
અને ચિતામાંથી ઊભું થઈને નીચે ઉતારવાની ઈચ્છા ના થાય અને એમ થાય કે બસ આટલી વાત કહેવા આવ્યો તો, બાકી તો મારે ધામમાં જવું છે. એણે કેટલો સોલિડ વિચાર કરેલો હોય, પ્રાણ વલ્લભનો વિચાર કેટલો પાકો હશે કે મારે એ ધામને જ પામવું છે. બાકી તો આવી રીતે પાછો લાવે ને, કદાચ લઈ ગયા આવે કે કંઈ નહીં છૂટી ગયું પહોંચી જઈએ, હાલો ને ભગવાન ભેગા, પણ જો પાછા લાવી દીધા દેહમાં અને એમાં સ્ત્રી રડતી હોય ને, પુત્ર રડતો હોય ને, બીજા રડતા હોય ને, બધા કે બાપા આવ્યા બાપા આવ્યા, બાપા હાલો ઘેર આવે, આ લાકડા બીજાને કામ લાગશે, તો બાપો ઉતરીને ઘેર જતો રહે ને મહારાજને અક્ષરધામ ભેગું થવું પડે, ભગવાને આંટા લે ફરી કાને ક્યારે ઉપાડવો આવે. પણ પ્રાણવલ્લભ એવો જબરજસ્ત વિચારવાળા પુરુષ છે. મને તો આ પરચાની અંદર સૌથી વધારે મહારાજ જે લેવા આવ્યા એને પાછો લાવ્યા જીવમાં, એ તો મને બહુ ગમ્યું, પણ એના કરતાં વધારે મને પ્રાણવલ્લભની સમજણ કેટલી જબરી હશે એ વિચાર આવે છે કે જે સ્મશાનમાંથી ચિતા ઉપરથી નીચે ના ઉતર્યો ને આ લાકડાની અંદર ખડકેલો ને ખડકેલો પલાઠી વાળીને કે કરો સ્વામિનારાયણનું ભજન બચવું હોય તો, અને બધાને ભજન કરાવ્યું અને પછી માગી શીખ મૂક્યું તન, પામી આ આશ્ચર્ય લાખો જનને આશ્ચર્ય થયું કે જબરજસ્ત આ તો કહેવાય. ભગવાન સ્વામિનારાયણ બચાવશે આવું કહે છે, ધૂન બોલાવે છે ને પોતે ધામમાં જાય છે પાછો, પણ લોકોને પ્રતીતિ આવી જાય કે આવો દૈવી ભગત હોય, આવો ચમત્કારી ભગત હોય, એનું વચન કોઈ દી ખોટું ના પડે અને પાછો લાકડાની ચિતા ઉપર બધાને લાખો જનને જોતા કે હાલો ત્યારે બસ લો હું ભગવાન ભેગા અક્ષરધામમાં જઉં છું, જય સ્વામિનારાયણ કહીને ચિતા ઉપર જેમ બેડમાં હોઈ જાય એમ પાછો પ્રાણવલ્લભ સૂઈ ગયો. આ ભગવાન સ્વામિનારાયણનો ભગત વિચારને પામેલો હોય, આ વિચારને પામવાથી થાય છે, વિચારને પામવાથી. માટે રોજ એક મુમુક્ષુ તરીકેની આપણી સાધનાને ચાલુ રાખીએ, ભૂલી ના જઈએ, ભૂલી ના જઈએ, કથા કરી સાંભળીને ભૂલી ના જઈએ, ભૂલી ના જઈએ. પૂજા કરી લઈએ હવારની બસ પછી આપણે ભૂલી ના જઈએ, પાંચ માનસી કરીએ પછી ભૂલી ના જઈએ, કારણ કે વિચાર તો જોઈએ જ, ભક્તિની સાથે વિચાર જોઈએ જ, વિચાર જ મૂળિયા કાપે. વિચાર વિનાની ગમે એટલી ભક્તિ હોય પણ એ મૂળિયા ન કાપી શકે. મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ એટલા માટે જ કીધી છે, વિચાર યુક્ત ભક્તિ, એનું જ નામ મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ. એમાં વૈરાગ્ય ધર્મ અને જ્ઞાન સહેજે આવી જાય એવી ભક્તિ, એવી ભક્તિએ યુક્ત આપણે સમજણવાળા ભક્તો બનીએ તો આપણને મહારાજને મોટા મુક્તોને બધાને બહુ મજા આવે. થયો પરચો એ પ્રસિદ્ધ જાણી જાનો આનંદ અંગમાં આનો, આવો પરચો થયો એને સ્વામી કે જાણીને તમે હૃદયમાં આનંદિત થાવ કે આ કેવા મોટા મહારાજ, કેવા મોટા મહારાજના ભક્તો, કેવો આ દિવ્ય સત્સંગ, ઓહો અહો અહો થયા કરે. ગુણાતીતાનંદ સ્વામી કે જેવો છે એવો સત્સંગ જણાય, આઠે પોર અહો 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 થયા કરે. ઓહો ઓહો ઓહો, આ આ મને આવો સત્સંગ, આવા મહારાજ, આવા મોટા પુરુષ, આવો દિવ્ય ગ્રંથ, આવી દિવ્ય વાતો, આવા દિવ્ય વિચારો, આવા દિવ્ય પુરુષો, એમ સતત અહો અહો અહોમાં ડૂબેલો રહે. અને કરવાનું તો એ જ છે, આઠે પોર આનંદમાં રહેવાય, આઠે પોર અહો અહો ભાવમાં જેને રહેવાશે એને જ સત્સંગનું સુખ ચાખ્યું, નહીં તો સત્સંગમાં આવ્યો તો કોરો રહ્યો. માટે અહોભાવમાં રહેવું અને અહોભાવમાં રહેવા માટે વિચાર પણ અહોભાવવાળા કરવા. જુઓ સર્વે સત્સંગમાં સદા સુખ દુઃખ નહીં કાંઈ, જુઓ સર્વે સત્સંગમાં સદા સુખ દુઃખ નહીં કાંઈ, નિત્ય સહાય કરે સહજાનંદ જોઈ મગન રહે જન વૃંદ. આ સત્સંગની અંદર સુખ સુખ ને સુખ છે, દુઃખ ક્યાંય નથી. રોજ સહજાનંદ સ્વામી સહાય કરે છે એ જોઈને જનવૃંદ બધાય મગન રહે છે. ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતાની મધ્ય શ્રીજી મહારાજે ભક્ત કલા આદિને પરચા પૂર્યા એ નામે 137મું પ્રકરણ સમાપ્ત થયું. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય. વાલા ભક્તો, લોયાની અંદર
ખૂબ સરસ રીતે સ્તંભ સ્થાપન વિધિ થઈ ગયો અને ત્યાં આગળ બધો વિધિ બહુ સારી રીત થયો. સવારના 4:15 વાગ્યા સુધી પ્રોગ્રામ ચાલ્યો હતો. થોડું થોડું ડિસ્ટર્બન્સ ક્યારેક ક્યારેક વચ્ચે આવ્યું હતું, પરંતુ વિડીયો આદિ બહુ સરસ દેખાતું હતું. જે ભક્તોને દર્શન બાકી હોય બધાને યુટ્યુબ ઉપર અપલોડ થઈ જશે. ગુરુજીના આશીર્વાદ, બીજા સંતોના આશીર્વાદ, આચાર્ય મહારાજના આશીર્વાદ અને બધો જ વિધિ તમને યુટ્યુબ ઉપર 2-3 દિવસની અંદર જોવા મળશે. કારણ કે એનું આખું બધું ફોર્મેટ કરીને પછી એની ઉપર જે ચડાવવામાં આવે એડિટિંગ કરીને, એટલે કદાચ 2-3 દિવસ લે, ત્યાર પછી તમને દર્શન થશે જેને બાકી હશે એને. અને બહુ સરસ રીતે કાર્ય પત્યું. મહારાજ, ગુરુજી, આચાર્ય મહારાજ, સંતો, ભક્તો બધાય એ કાર્યથી બહુ રાજી હતા. તમે બધા ભક્તોએ જે સેવા આપી છે એનાથી જે કાર્ય થાય છે, લક્ષ્મીનું કામ લક્ષ્મી કરે, એટલે ગુરુજીએ પણ તમને બધાને ખૂબ યાદ કર્યા હતા. એ જેને જેને સાંભળ્યું હતું એ બધાને ખ્યાલ હશે. અને બાકી ભક્તો પણ જ્યારે આશીર્વાદ ગુરુજીના યથા સમયે મુકાય ત્યારે સાંભળી લેજો. ઘનશ્યામ મહારાજની જય.